અત્યારે મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે સાબરકાંઠાથી. સાબરકાંઠા જિલ્લામાં આજે 4 કોરોનાના પોઝિટિવ કેસો નોંધાયા છે. હિંમતનગર તાલુકામાં 3 અને ખેડ બ્રહ્મા તાલુકામાં 1 કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે. હિંમતનગરના મહાવીરનગરની નીલકંઠ સોસાયટીમાં 52 વર્ષીય પુરુષને કોરોના પોઝિટિવ આવ્યો છે. હિંમતનગરના જૂના બળવંતપુરામાં 51 વર્ષીય પુરુષ અને બેરણા રોડ ઉપર ઉમિયાનગર સોસાયટીમાં 43 વર્ષીય મહિલાને કોરોના પોઝિટિવ. ખેડ બ્રહ્માના નીચી ધનાલમાં 64 વર્ષીય વૃદ્ધાને કોરોના પોઝિટિવ આવ્યો છે. જિલ્લામાં એક્ટિવ કેસોની સંખ્યા 23 થઈ છે. જિલ્લામાં અત્યાર સુધીમાં 7149 કોરોનાના પોઝિટિવ કેસો નોંધાયા છે. જિલ્લામાં અત્યાર સુધીમાં 154 કોરોનાથી લોકોના મોત થયા છે. અત્યારે મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે સાબરકાંઠાથી. સાબરકાંઠા જિલ્લામાં આજે 4 કોરોનાના પોઝિટિવ કેસો નોંધાયા છે. હિંમતનગર તાલુકામાં 3 અને ખેડ બ્રહ્મા તાલુકામાં 1 કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે. હિંમતનગરના મહાવીરનગરની નીલકંઠ સોસાયટીમાં 52 વર્ષીય પુરુષને કોરોના પોઝિટિવ આવ્યો છે. હિંમતનગરના જૂના બળવંતપુરામાં 51 વર્ષીય પુરુષ અને બેરણા રોડ ઉપર ઉમિયાનગર સોસાયટીમાં 43 વર્ષીય મહિલાને કોરોના પોઝિટિવ. ખેડ બ્રહ્માના નીચી ધનાલમાં 64 વર્ષીય વૃદ્ધાને કોરોના પોઝિટિવ આવ્યો છે. જિલ્લામાં એક્ટિવ કેસોની સંખ્યા 23 થઈ છે. જિલ્લામાં અત્યાર સુધીમાં 7149 કોરોનાના પોઝિટિવ કેસો નોંધાયા છે. જિલ્લામાં અત્યાર સુધીમાં 154 કોરોનાથી લોકોના મોત થયા છે. અગત્યની